હેલો ફ્રેન્ડ્સ તમારું બધાનું સ્વાગત છે કિચ્યુ ગુજરાતી ચેનલમાં આજે હું તમારા માટે સાંજના જમવામાં એટલે કે ડિનર માટેની એક જોરદાર રેસીપી લઈને આવી છું આ રેસીપી એકદમ ટેસ્ટી બને છે અને આ વિસરતી વાનગી એકદમ ઊંચી બને છે એટલે જો તમે દાંત ના હોય તો પણ તમે આ રેસીપી સૌ કરી શકો છો આ ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો જો લઈએ આ વિસરતી વાનગીની રેસિપી અને છેલ્લે સુધી જોજો જેથી હું છેલ્લે એનું નામ પણ તમને જણાવી દઈશ તેના માટે મેં અહીંયા એક લીટર જેટલી છાશ લીધી છે તમે જોઈ શકો છો આ છાશ મીડિયમ ખાટી છે બહુ પાદળી અહીંયા છાશ ના લેવી થોડીક ખાટી જેવી છાશ લેજો અને ખાસ ધ્યાન રાખવાનું આ છાશ છે તે બહુ ખાટી ન હોવી જોઈએ મીડિયમ ખાટી હોવી જોઈએ હવે તેમાં ટેસ્ટ પ્રમાણે સંચળ ઉમેરી દેવાનું મેં અહીંયા સંચળ લીધું છે તમે એની જગ્યાએ મીઠું પણ વાપરી શકો છો હવે મેં અહીંયા એક ચમચી જેટલું ઘી ગરમ કર્યું છે તમે તેની જગ્યાએ તેલ યુઝ કરવું હોય તો તે પણ યુઝ કરી શકાય અને તેમાં એક નાની ચમચી જેટલું જીરું અને બે ચપટી જેટલી હિંગ ઉમેરી દેવાની અને તેને આવી રીતે છાસ ઉપર ઉમેરી દેવાની તેને હલાવી દેવાની હવે આને તમારે ઠંડી કરવી હોય તો ફ્રીજમાં રાખવી નહીં તે પછી બહાર જ સાઈડમાં આવી રીતે ઢાંકીને મૂકી દઈએ હવે મેં અહીંયા લીધી છે અડદની દાળ મેં એક કપ જેટલી અડદની દાળને એક કલાક સુધી પાણીમાં પલાળીને રાખી હતી એક કલાકમાં એ સરસ પલળી જશે આપણે બસ આવી નખેથી દબાવો અને તૂટી જાય એટલી જ પલાળવાની છે વધારે પડતી એને પલાળવાની જરૂર નથી તો હવે આ પલળી ગઈ છે તો એનું વધારાનું પાણી આપણે બહાર કાઢી લઈએ અને તેને આપણે મિક્સરમાં પીસવાનું છે તો મેં એને મિક્સરના જારમાં ઉમેરી દીધું છે અને તેમાં આપણે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું જરૂર હોય એટલું એક બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને એકદમ લીસું બેટર એનું બનાવી લેવાનું તો તમે જોઈ શકો છો મેં સરસ એનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે પણ ખાસ ધ્યાન રાખજો આ બેટર બનાવવામાં પાતળું ના થઈ જાય એનું એટલે એ જોઈએ એટલું જ પાણી ઉમેરજો વધારે પડતું પાણી અંદર નહીં ઉમેરતા તમે જોઈ શકો છો સરસ એકદમ ખાટું બેટર બન્યું છે આવું એકદમ ખાટું બેટર હોવું જોઈએ જેથી આપણે અંદર સોડા પણ ના ઉમેરવું પડે અને બીજી કોઈ પણ વસ્તુ પણ ઉમેરવી ના પડે હવે અને જો તમારું બેટર એકદમ પાતળું થઈ ગયું હોય તો એક થી બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દેવો અને એક થી બે ચપટી જેટલું ખાવાનો સોડા ઉમેરી દેવો જેથી એ અંદરથી પણ સરસ ફૂલાઈ જાય હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને તેને સરસ એકથી બે મિનિટ સુધી એક જ દિશામાં ફેટી લેવું આવી રીતે એક જ દિશામાં એને ફેટવાથી અંદર અંદર હવા ભરાશે અને આપણે સોડા ઉમેરવાની જરૂર ના રહે પણ જો તમે લોટ ઉમેરતા હોય તો એકથી બે ચપટી જેટલો સોડા ખાસ ઉમેરજો નહીં તો અંદરથી એ કઠણ રહેશે હવે તમે ચેક પણ કરી શકો છો કે બેટર આપણું પરફેક્ટ છે કે નહીં તો તેના માટે એક વાટકામાં પાણી લેવાનું અને આવી રીતે બેટર થોડુંક ઉમેરી જોવાનું જો બેટર અંદર પાણીમાં તરતું હોય તો સમજી લેવાનું આપણું બેટર એકદમ પરફેક્ટ છે અને જો એ પાણીમાં નીચે ડૂબી જાય તો એકથી બે મિનિટ સુધી હજુ ફેટી લેજો અને પછી યુઝ કરી લેજો હવે જો આમાં તમારે ડુંગળી કે શાકભાજી કે લીમડો કે કોઈ પણ વસ્તુ જે ઉમેરવી હોય તે તમે અંદર ઉમેરી શકો છો હું આજે બાળકો માટે બનાવું છું તો કંઈ નહીં એકદમ સિમ્પલ બનાવી છે મેં હવે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવું અને જો ચમચીથી વડા તમારે બનાવવા હોય તો દર વખતે પાણીમાં ચમચી બોળતું જવાનું અને ચમચીથી આવી રીતે વડા પાડતું જવાનું પણ ખાસ ધ્યાન રાખજો દર વખતે ચમચી પાણીમાં બોળજો નહીતર વડા સરખા નહીં બને એમ પણ સરખા નથી જ બન્યા હું હાથેથી બનાવી લઉં છું કેમ કે હાથેથી વડા મને મજા આવે છે કરવાની આવી રીતે ચાર આંગળી ભેગી કરીને અંગૂઠાની મદદથી તમારે બેટરને પ્રેશ કરવાનું એટલે સરસ ગોળા જેવું જ બનશે તમારું તમને જે રીતે ફાવે તે રીતે આવી રીતે વડા બનાવી લેવાના અને તેને મીડિયમ ગેસ ઉપર જ તળી લેવાના વધારે પડતું ફૂલ ના રાખતા આવી રીતે થોડીક વાર થાય એટલે ફેરવીને એને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળી લેવાના બસ આવા ગોલ્ડન કલર ના થઈ જાય એટલે નિધારીને આપણે તેને બહાર કાઢી લેવાના આ વડાને તમને આમનામ જ ચટણી સાથે સર્વ કરશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે આ રીતે આપણે બીજા વડા પણ બનાવીને તૈયાર કરી લઈએ પછી જે વડા બન્યા હોય તેને આપણે છાશમાં પલાળી રાખવાના છે એક વખત છાશને સરખી રીતે હલાવી લેવી અને પછી એમાં વડા ઉમેરી દેવાના પણ હું અત્યારે અડધા જ વડા ઉમેરી રહી છું ને અડધા વાળા હું બાકી રાખી દઈશ આ માપથી તમે ચાર થી પાંચ વ્યક્તિને સર્વ કરી શકો તેટલું આ વડા બને છે હવે પંદર થી વીસ મિનિટ સુધી પલાળી રાખ્યા પછી આપણા વડા એકદમ સરસ સ્પોન્જી બની ગયા હશે અને ફૂલાઈ પણ ગયા હશે તો તમને કેવી લાગી આ છાસ વડાની રેસીપી જ્યાં આ એક વિસરતી વાનગી છે છાસ વડા આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે તેને સર્વ કરી લઈએ એને પંદરથી વીસ મિનિટ જ પલાળી રાખવાની જરૂર છે અને આની ઉપર તમે ગાર્નિશિંગમાં જે પણ ચટણી તમને ભાવે તે ઉમેરી શકો છો હું આજે સિમ્પલ બનાવી રહી છું તો મેં કોઈ પણ વસ્તુ ઉપર ગાર્નિશિંગમાં નથી ઉમેરી તમે અંદર લીલી ચટણી આમલીની ચટણી કે પછી લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને તમે જોઈ શકો છો એકદમ જાડીદાર અને પોચા બને છે આ છાસવડા આ એટલા પોચા બનશે કે તમારે જો દાંત નહીં હોય તો પણ તમે આ ખાઈ શકો છો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો તમે આ ચોક્કસથી સાંજના જમવા માટે બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો તમે બનાવો ટેસ્ટી અને ડિલિશિયસ એવા છાસવણા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આ જવાય બાય ત્યાં જ્યાં જય શ્રી કૃષ્ણ